नमस्ते बाळको, धोरण 4 पर्यावरण मर्यादा। हवे आपणे आव्या पाठ देश परदेश पाठ 23 हवे बधाय देश बीजा देशमांथी अहींया राज भारत फरवा आव्या, जे स्थायी थई गयेला छे એ ભારતમાં ફરવા આવે છે। હવે દિલ્હીના અરવિંદ કાકા તેના કુટુંબ સાથે 5 વર્ષ પછી આબુધાબી ભારતના દિલના ઘરે જૂનાગઢ આવવાના હોવાથી દિલના ઘરમાં દોડધામ હતી। દિલના અરવિંદ કાકાએ આબુધાબીમાં નોકરી મળી હોવાથી 5 વર્ષથી તેઓ પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા। દિલ અને તેના પિતા અરવિંદ કાકાના પરિવારને લેવા માટે વિમાન મથક પર જાય છે। વિમાન પર જમીનમાં ઉતર્યા પછી મુસાફરોએ પોતાના સામાન લેવા થોડી રાહ જોવી પડે છે, કારણ કે દરેક મુસાફરોને સામાનનું ચેકિંગ કરવામાં આવે છે। અરવિંદ કાકાના નીલા કાકી અને તેમના બાળકો એન્સી અને કોલના સામાન સાથે બહાર આવે છે અને બાળકો 5 વર્ષ મોટા થઈ ગયા હોય છે। જીલને લાગે છે કે એન્સી લાંબી મુસાફરી કરી થાકી ગઈ છે, કારણ કે તે આબુધાબી ભારતથી ઘણું દૂર છે। ત્યારે એન્સી કહે કે તેને બિલકુલ થાક નથી લાગ્યો, કારણ કે તે આબુધાબીથી વિમાનમાં ભારત સુધી પગતા 5 કલાક જ લાગે છે। સમાન ગાડીમાં ગોઠવીને બધા જીલના ઘર તરફ નીકળે છે ને જીલના અને આશ્ચર્ય થાય કે શાળામાંથી ભારતમાં જ દિલ્હીના પ્રવાસની ટ્રેનમાં ગઈ હતી ત્યારે 20 કલાક થયા હતા, ત્યારે આબુધાબીથી ઘણું દૂર છે તો પણ ફક્ત 2 કલાક જ કેવી રીતે થયા છે। અનેક નકશામાં જુદા જુદા અને દિલ્હી તરફ જતા નજીક આવેલા 20 કલાક થાય છે। જીલ અને એન્સી અને પર ઘર સુધી પહોંચવાના રસ્તે ગાડીની કારમાં જાય છે તે પ્રવાસમાં ઘણી વાતો કરે છે। દિલ્હીના ઈચ્છા છે કે એન્સી તેને આબુધાબીના પ્રવાસે બધી જ વાત કરે। એન્સી દિલના પોતાના વિમાન મથકનું યાત્રાનું વર્ણન કરે છે અને વિમાન આકાશમાં ઘણું ઊંચે હોવાથી ફક્ત વાદળો જ દેખાય છે, પણ ઊંચી ઉડાન અને ભરે તે પહેલાં રોજ રેતાળ પ્રદેશો જ દેખાતા હોય છે। ચારે બાજુ ફક્ત રેતીને રંગ બદલાયા કરતો હોય છે, ચારે બાજુ ફક્ત રેતી જ હોય છે। રેતી એક સફેદ કથ્થઈ પીળો લાલ કાળો રેતીના પર્વતો પણ હતા, તેને તે રેતીના ધોવા કહેવાય છે। જીલે રેતીના ફક્ત દરિયા કિનારે જઈ જઈ હતી, તેને તેના અરવિંદ કાકા તેને આબુધાબી આવવાનું આમંત્રણ આપે છે। આબુધાબીની આજુબાજુ દેશના રણ પ્રદેશમાં આવેલા હોવાથી શહેરથી થોડે દૂર જતા માઇલો સુધી ફક્ત રેતી જ દેખાય છે, વૃક્ષો કે લીલોતરી દેખાય જ નહીં। લીલા કાકી કહે છે ગુજરાતમાં તેમના આજુબાજુ તેઓ લીલોતરી અને ઠંડકમાં સપનો જોતા તે ઘણા પદ સમય પછી આ બધું જોઈને તે ખુશ થઈ જાય છે। એનથી તેને કોલને કહે છે કે હવે યાદ પણ નથી, કારણ કે તે કેવો હતો રણ પ્રદેશ, તો વરસાદ નથી પડતો, તળાવ ખાબોચિયા જોવા ન મળે, જમીનની અંદર પાણી ન હોય, રણ પ્રદેશની જમીનમાં પાણી ન હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં તે રેતી જ છે, આથી ત્યાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું હોય છે। વાતો કરતાં કરતાં બધા જીલને ઘેરે પહોંચે છે, ત્યાં કેળા નાળિયેર કણસી પપૈયા સોપારી વગેરે જેવા ફળો ઘણા બધા વૃક્ષો પણ હતા। કોલ કહે છે કે તેણે આબુધાબીમાં ફક્ત ખજૂરનું જ એક વૃક્ષ જોયું છે, કારણ કે રણ પ્રદેશમાં પાણી વગર તે જ વૃક્ષ ઉગી શકે છે। ચાલો આવતા પીરિયડમાં આવે એના પછીનું આપણે સમજૂતી પછી લઈશું, હજુ પાઠ પૂરો કરશું। અસ્તુ।